રાજકોટમાં હાલ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જોકે જામનગરમાં પણ આગામી દિવસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. વીજ નેટવર્ક સુધારવાની અને ટ્રાન્સફોર્મર કે અન્ય કોઈ પણ વીજ ઉપકરણો બદલવાની જરૂર પડશે તો તે પણ બદલાશે. ત્યારબાદ સ્માર્ટ વીજ મીટર લગાવવાનું કામ શરૂ થઈ જશે. સર્વે બાદ વીજ નેટવર્કમાં સુધારો થશે, ઉપરાંત સ્માર્ટ મીટર લાગવાથી ગ્રાહકો પણ પોતાના વીજ વપરાશનું પ્રમાણ જાણી શકશે. સૌ પ્રથમ સ્માર્ટ મીટર PGVCLના ટ્રાન્સફોર્મરમાં લગાડવામાં આવશે, ત્યાર પછી જામનગરના કોઈ એક સબ ડિવિઝનથી શરૂ કરાશે. પ્રીપેડ મીટરના ફાયદા કે જેમાં ગ્રાહક પોતાના વીજ વપરાશનું નિયમન કરી શકશે અને વીજળીની બચત થશે. ટાઈમ ઓફ ડેટથી ભવિષ્યમાં ગ્રાહકને ફાયદો થશે. બિલ ભરવાની લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. મોબાઈલથી વીજ વપરાશ જાણી શકાશે. મોબાઈલ એપથી જુદી જુદી સર્વિસનો લાભ મળશે. નમસ્કાર મિત્રો, જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં અને સમગ્ર PGVCLમાં RDSS સ્કીમ હેઠળ આપણે સ્માર્ટ મીટર એટલે કે પ્રીપેડ મીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવા જઈ રહ્યા છે. આ કામગીરીથી તમામને ફાયદો, ગ્રાહકને પણ ફાયદો છે, જે કે પોતાનું વપરાશ પોતે નક્કી કરી શકશે અને નક્કી કર્યા પછી પોતાની અનુકૂળતાએ અને પોતાને જે રીતે પરવડે છે એ પ્રમાણે રિચાર્જ પણ કરી શકશે. હાલ પાયલોટ બેઝ માટે અત્યારના રાજકોટમાં આવતા મહિનામાં એક સબ ડિવિઝનની અંદર આ કામગીરી શરૂ થશે. ત્યાર પછી જામનગરમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવશે. જામનગરમાં કામગીરી માટે જરૂરી સર્વે વર્ક છે અમે પૂરું કરી નાખ્યું છે. જીઓ સર્વે વર્ક પૂરું થયું છે અને આ સ્કીમમાં જ્યારે પણ મીટર લાગશે ત્યાર પછી અમને એની ગ્રાહકનો કેટલો વપરાશ છે અને ગ્રાહકોને હેલ્ધી પાવર સપ્લાય આપવા માટે અમારે શું કરવું પડશે એની પણ અમને ટોટલ માહિતી કોમ્પ્યુટર બેઝ ઉપર અને સોફ્ટવેર ઉપર મળી જશે. આમાં ગ્રાહકને પોતાને પણ એક મોબાઈલ એપ આપવામાં આવશે. મોબાઈલ એપથી પોતાનો વપરાશ પોતે ડેઇલી જોઈ શકશે કે ભાઈ હું અત્યારના કેટલો વપરાશ કરું છું અને મારે કઈ રીતનું આમાં મારું વપરાશ ચાલુ છે એ પોતે જોઈ શકશે. આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી આપણે રિનોવેશનની કામગીરી જ્યારે મીટર ઇન્સ્ટોલ થઈ જશે જામનગરમાં આપણે ત્યાર પછી અમે એનું સર્વે એનું એનાલિસિસ થશે. ડેટાનું એનાલિસિસ થયા પછી જરૂર જણાય ટ્રાન્સફોર્મરની ક્ષમતા મોટી કરવામાં આવશે કે મોટા છે તો નાના કરવામાં આવશે અને કંડક્ટર છે તો કંડક્ટરની જે સાઇઝ છે એ સાઇઝ જરૂર પ્રમાણે ચેન્જ કરવામાં આવશે અને રિપ્લેસ કરવામાં આવશે.